કેમ છો બાર મિત્રો મજામાં ને આજે આપણે ધોરણ ચાર વિષય આસપાસ એનો પાઠ નંબર છ રિયાની મુસાફરીના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોની માહિતી મેળવીશું એનો પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો તો રિયાના પિતાએ સેની ટિકિટનું બુકિંગ કરાવ્યું હતું અ બસ બ રેલવે વિમાન કે ફિલ્મ તો શું આવશે નંબર બે કચ્છ જિલ્લાના મુખ્ય મથકનું નામ શું છે ગાંધીધામ સુરજવારી ભુજ કે સામખિયારી તો શું થશે ક ભુજ નંબર ત્રણ રિયાએ જે ટ્રેનમાં મુસાફરી કરવાની હતી તેનું નામ શું હતું સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બ દિલ્હી એક્સપ્રેસ મદ્રાસ એક્સપ્રેસ કે કચ્છ એક્સપ્રેસ તો એનો આવશે ડ કચ્છ એક્સપ્રેસ નંબર ચાર ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે કોણ હોય છે ડ્રાઈવર કંડક્ટર ટિકિટ ચેકર કે ટિકિટ આપનાર ટિકિટ ચેકર પાંચ પ્રશ્ન નંબર પાંચ મીઠું પકવે તેને શું કહેવાય છે કંધો હોય હરપતી ભાડુંજો ભાડબુંજો કે અગરિયા તો અગરિયા કયા પુલ કચ્છનું પ્રવેશ કહે છે વણાકબોરી ભાખરા નંગલ પુલને તો અસૂરજબારી પુલને સાત અમદાવાદ ટ્રેન ઉપડ્યા બાદ રિયા હિમાંશ અને ફિયોનાએ કઈ રમત રમી કેરમ સાપસીડી ચેસ કે બાજી પત્તા કઈ રમત રમી ભાઈ તો સાપ સીડીની રમત કઈ રમી હતી સાપસીડીની રમત હવે છે પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરો રિયાની મુસાફરી ખાલી જગ્યા સ્ટેશનથી શરૂ થઈ રિયાની મુસાફરી ખાલ જગ્યા સ્ટેશનથી શરૂ થઈ કયા સ્ટેશનથી તો ગાંધીધામથી નંબર બે સાપસીડીની રમત ખાલ જગ્યા વડે રમવામાં આવે છે શાના વડે રમવામાં આવે છે તો પાસા વડે નંબર ત્રણ રિયાની ટ્રેન ખાલ જગ્યા શહેરથી ગાંધીધામ આવી હતી કયા શહેરથી આવી હતી તો ભુજ રિયાનું કુટુંબ ટ્રેનમાં મુસાફરી કરી ખાલી જગ્યા જવાનું હતું ક્યાં જવાનું હતું તો વાવી વાપી જવાનું હતું ક્યાં જવાનું હતું વાપી નંબર પાંચ ગાંધીધામ રેલવે સ્ટેશન પછી ખાલી જગ્યા જંક્શન આવ્યું તો સામખિયારી કયું જંક્શન આવ્યું સામખિયારી અગ અગરિયાઓ મીઠાના ખાલી જગ્યા બનાવીને મીઠું પકવે છે શું બનાવે છે તો અગર બનાવીને મીઠું પકવે છે નંબર સાત સુરજબારી પુલને કચ્છનું ખાલી જગ્યા કહેવામાં આવે છે શું કહેવાય પ્રવેશ દ્વાર નંબર આઠ ખાલી જગ્યા પાસેથી રિયાએ વાર્તાની ચોપડી લીધી કોના જોડેથી લીધી તો ફિયોનાથી જો પાસેથી ન પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરા નિશાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો એનો નંબર એક રિયા ટ્રેનની મુસાફરીમાં સુરત જવાની હતી તો ખોટું ક્યાં જવાની હતી વાપી ણા નંબર અડત્રીસ જિયા મુસાફરીના બે દિવસ અગાઉ બીમાર થઈ તો સાચું નંબર ત્રણ જિયાએ પ્રવાસની વિગત લખી લાવવા રિયાને કહ્યું સાચું નંબર ચાર રિયાની મુસાફરી સમયે અમાસની રાત હતી ખોટું કઈ રાત હતી પૂનમની નંબર ચાર રિયાની મુસાફરીની ટ્રેનનું નામ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હતું તો ખોટું નંબર છ ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર આવી ત્યારે લોકો શાંતિથી ટ્રેનમાં ચડતા ચડવા લાગ્યા ખોટું નંબર સાત સામખીયારી સ્ટેશનથી બે રેલવે માર્ક છૂટા પડે છે તો સાચું પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા રચો અવિભાગ અને બ વિભાગ એમાં રિયા તો રિયાની સામે આવશે જિયાની સખી તો અહીંયા આવશે ક નંબર બે ભુજ ભુજની સામે આવશે ડ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક નંબર ત્રણ મીઠું પકવનાર મીઠું પકવનારને શું કહેવાય અ અગરિયા નંબર ચાર સુરજબારી પુલ બ કચ્છનું પ્રવેશ દ્વાર પ્રશ્ન નંબર પાંચ તમે કયા કયા વાહનોની મુસાફરી કરી છે તો મેં તમે જે જે મુસાફરી વાહનો વાહનોની મુસાફરી કરી હોય એનું નામ અહીંયા તમે લખી શકો છો દાખલા તરીકે મેં જુદા જુદા ઘણા બધા વાહનોમાં મુસાફરી કરી છે જેવા કે સાયકલ સ્કૂટર રિક્ષા બસ કાર રેલગાડી ઊંટગાડી બરદગાડું વગેરે નંબર બે તમે ક્યારે ટ્રેનની મુસાફરી કરી છે જો હા તો કયો તે કંઈ ક્યાં સુધી તો હા મેં ટ્રેનની મુસાફરી કરી છે મારા કાકાના ઘરે અમદાવાદમાં અમે પાલનપુરથી અમદાવાદ ટ્રેનમાં મુસાફરી કરી હતી હવે પ્રશ્ન નંબર જીયાનું કુટુંબ ફરવા જવાનું હતું તો જીયાનું કુટુંબ દમણ ફરવા જવાનું હતું પ્રશ્ન નંબર ચાર જીયાએ રિયાને પ્રવાસની મુસાફરીની યાદગીરી માટે શું કહ્યું તો જીયાએ રિયાએ મુસાફરી યાદગીરી માટે પ્રવાસની તમામ વિગતો ડાયરીમાં લખવાનું અને મોબાઈલમાં ફોટા પાડવાનું અને વિડીયો બના લેવાનું કહ્યું નંબર પાંચ રિયાનું કુટુંબ રેલવે સ્ટેશન કેવી રીતે ગયું તો રિયાનું કુટુંબ રેલવે સ્ટેશને રિક્ષામાં બેસીને ગયું નંબર છ રેણમો કારો કોટ સફેદ પેન્ટ અને શા માથે ખાસ પ્રકારની ટોપી પહેરેલ વ્યક્તિ કોણ હોય છે તે શું કામ કરે છે તો ટ્રેનમાં કાળો કોટ સફેદ પેન્ટ અને મોટો મોટી ખાસ પ્રકારની ટોપી પહેરનાર વ્યક્તિ ટિકિટ ચેકર હોય છે તે બધા મુસાફરોની ટિકિટ તપાસે છે અને ખાતરી કરે છે કે જેની ટિકિટ છે તે વ્યક્તિ તેની બેઠક પર બેઠો છે કે નહીં ટિકિટ વગર મુસાફરી કરનારને તે દંડ કરે છે નંબર સાત ક્યાં રેલવે સ્ટેશન જંક્શન જંક્શન કહેવામાં આવે છે તો જે રેલવે સ્ટેશનની આગળ જવા માટે બે કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંક્શન કહેવાય છે નંબર આઠ સુરજબારી પુલને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તો સુરજબારી પુલને કચ્છના પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે નંબર નવ રિયાએ ગાંધીધામની ગાંધીધામથી અમદાવાદ વચ્ચે કયા કયા રેલવે સ્ટેશનો જોયા તો રિયાએ ગાંધીધામથી વાપીની વચ્ચે સામખીયારી જંક્શન અમદાવાદ નડિયાદ સ્ટેશન જોયા નંબર દસ સામખિયારી જંક્શનથી ક્યાં જતા બે રેલવે છૂટા પડે છે તો સામખિયારી જંક્શનથી બે રેલમાર્ગ છૂટા પડે છે જેમાં એક રેલ માર્ગ અમદાવાદ તરફ આવે છે અને બીજો રેલમાર્ગ પાલનપુર જાય છે હવે નંબર કચ્છની નજીકમાં કોઈ દરિયો છે ખરો જો હોય તો કયો તો હા કચ્છની નજીકમાં દરિયો છે તેને કચ્છનો અખાત કહે છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમો નંબર એક રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કેમ કહ્યું હતું તો ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર આવે છે ત્યારે ટ્રેનના ડબ્બાઓના દરવાજેથી લોકો ચડતા ઉતરતા ખૂબ જ ધક્કામુકી કરતા હોય છે ટ્રેન આ સ્ટેશન પર પંદર વીસ મિનિટ ઊભી રહેવાની હતી તેથી રિયાના પપ્પાએ ધક્કામુક્કીમાં ન ચડતા ટ્રેનના ડબ્બાઓમાં શાંતિથી ચડવાનું કહ્યું નંબર તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખશો તો દરેક ટ્રેનમાં મુસાફરીની ટિકિટ તપાસવા માટે ટિકિટ ચેકર હોય છે તેઓ કાળા રંગનો કોટ સફેદ પેન્ટ અને માથા ઉપર ખાસ પ્રકારની ટોપી પહેરે છે ડબાના દરેક મુસાફર પાસેથી ટિકિટ માગીને ચકાસે છે ટિકિટ વગર મુસાફરી કરવી મુસાફર પાસેથી તેઓ દંડ વસૂલે છે આમ ટિકિટ તપાસનારના ગણવેશ અને તેમની ઓળખ માટે રેલવે તરફથી મરેલા બિલ્લા પરથી આપણે તેમને ઓળખી શકીએ છીએ પાના નંબર ચાલીસ નંબર ત્રણ ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે તે વિગતે લખો ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે રેલવે વિભાગે ઘણી બધી સગવડો કરેલી છે ટ્રેનમાં કોમન ડબ્બા અને એસી કોચ હોય છે કોમન ડબ્બામાં બેઠક વ્યવસ્થા ટોયલેટ વોશબેસીન પંખા અને શટરવાળી બારીઓ હોય છે એસી કોચમાં આ ઉપરાંત સુવાની વ્યવસ્થા ઓઢવા પાથરવા માટેની વ્યવસ્થા ભોજન નાસ્તાની વ્યવસ્થા એસીની વ્યવસ્થા વાંચન માટે સામાયિકો અને વસ્તુ મૂકવાનું સ્ટેન્ડ હોય છે નંબર ચાર રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદમાં શું શું જોયું તે લખો તો રિયાએ ચાલુ ટ્રેને ચાર એ ચારેય બાજુ રોશનીથી સુંદર લાગતું અમદાવાદ શહેર બહુમારી મકાનો વાહનોની અવર જવર સડક માર્ગના પુલ ફાટકવાળા માર્ગ વગેરે જોયા અમદાવાદ ફેરિયાઓ માલસામાનના ઉચકવાવાળા કુલીઓના અવાજથી વાતાવરણ ગોગાટ્યું થઈ ગયું પ્રશ્ન નંબર પાંચ અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ શું શું જોયું તો અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ વિવિધ વસ્તુઓના સ્ટોલ વસ્તુઓ વેચનારા ફેરિયાઓ મુસાફરો લાલ રંગના કપડાવાળા માણસોને રેલવે સ્ટાફ અને ઘણી બધી ટ્રેનો આવતી જતી જોઈ હવે છે પ્રશ્ન નંબર ટ્રેનમાં મુસાફરી દરમિયાન પડતી અગવડો જણાવ તો ટ્રેનમાં મુસાફરી દરમિયાન ચડતી વખતે અને ઉતરતી વખતે ધક્કા મૂકીનો અનુભવ થાય છે ટ્રેનમાં કેટલીક વાર જગ્યા ન મળતા ઊભા રહે રહી મુસાફરી કરવી પડે છે મુસાફરોની અવર જવરને લીધે રાત્રિ મુસાફરી કરવાની હોય તો ઊંઘ આવતી નથી નંબર સાત સુરજબારી પુલ બનાવવાથી શું ફાયદો થયો તો સુરજબારી પુલ ન હો ન હતો ત્યારે કચ્છથી અમદાવાદ તરફ જતી બધી ટ્રેનો વાયા પાલનપુર થઈને અમદાવાદ જતી હતી પરંતુ સૂરજબારી પુલ બનવાથી સીધું જ અમદાવાદ આવી જવાય છે જેમાં પૈસા અને સમય બંનેની બચત થાય છે નંબર આઠ રિયા અને ફિયોનાની દોસ્તી કેવી રીતે થઈ તે રિયાએ ડબ્બામાં મુસાફરી કર રિયાએ રિયા જે ડબ્બામાં મુસાફરી કરતા હતા તે જ ડબ્બામાં ફિયોના તેના કુટુંબ સાથે મુસાફરી કરતી હતી રિયાને ડબ્બામાં ઊંઘ આવતી ન હતી અને ફિયોનાને પણ ઊંઘ આવતી ન હતી આમ બંને પરિસ પરિચય કેરવી થોડી વાતો કરી અને બંનેને દોસ્તી દોસ્ત બન્યા હવે છે પાના નંબર એકતાળીસ ઉપર નંબર નવ કચ્છના નાના રણને કચ્છનું સફેદ રણ શા માટે કહે છે તો કચ્છના નાના રણને મમેલા મીઠાના થડને લીધે રાત્રે ચંદ્રમાના પ્રકાશમાં અને દેવાસી સૂર્યના પ્રકાશમાં દૂર સુધી સફેદ ચાદર પાથરેલી હોય તેવું દેખાય છે તેથી કચ્છના નાના રણને કચ્છનું સફેદ રણ કહે છે હવે પ્રશ્ન નંબર સાત તમે મુસાફર કરતી વખતે સ્ટેશન પર ફેરિયાઓ પાસેથી ખરીદી કરી છે જો હા તો તેની યાદી તૈયાર કરો અહીંયા તમે જે જે વસ્તુ લીધી હોય તે તમારે લખવાની છે દાખલા તરીકે ચા પાણીની બોટલ કેરા ચણા ગરમ બિસ્કીટ ઠંડા પીણાની બોટલ ચીકુ કોફી સમાચાર પત્ર સફરજન સામાયિકો સમસા વગેરે હવે પ્રવૃત્તિ ખાલી દિવાશ્રીના બોક્સનો ઉપયોગ કરી તમારી રમકડોની ટ્રેન નીચેના બોક્સમાં દોરો પ્રશ્ન નંબર બે તમે જે જે વાહનો મુસાફરી કરી હોય તેના ચિત્રો મેળવી નીચે ચોંટાડો ચિત્રની નીચે વાહનનું નામ લખો પ્રશ્ન નંબર ત્રણ બેસીને શાંતિથી રમી શકાય તેવી રમતોની યાદી બનાવો શાંતિથી બેસીને રમી શકાય તેવી રમતોની યાદી તમારે અહીંયા બનાવવાની છે હવે છે હોટ પ્રકારના પ્રશ્નો એના વિકલ્પો રિયાએ અમદાવાદમાં પ્રવેશથી ટ્રેનમાંથી ફોટા અને વિડીયો સાનાથી લીધા લેપટોપ ચાર્જર મોબાઈલ કે કેમેરાથી તો મમ્મીના મોબાઈલથી નંબર બે ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે કયું જંક્શન આવ્યું હતું તો સામખીયારી કયું નામ હતું સામખીયારી એનું અ સામખીયારી નંબર ત્રણ સામખીયારી રેલવે સ્ટેશનને જંક્શન શા માટે કહે છે તો આ સ્ટેશનથી બે રેલવે માર્ગ છૂટા પડે છે એટલે નંબર ચાર ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે કયું આવે તો અમદાવાદ ડ અમદાવાદ